સ્ટુડન્ટ્સ આજે આપણે એડવર્ક ક્લોઝ ઓફ પર્પસ વિશે માહિતી મેળવશું એમાં મોટાભાગે ઇન ઓર્ડર ધેટ સો દેટનો ઉપયોગ થાય છે ઇન ઓર્ડર ધેટ ને સો દેટનો ઉપયોગ એક જ રીતે થાય છે ઇતે ટુ ઇન ઓર્ડર ટુનો ઉપયોગ એક જ રીતે થાય છે ધ વ્યુ ટુ એનો ઉપયોગ અલગ છે આ બે એના કરતા દરેક પ્રકારના જે આપેલા છે શબ્દો એને કેમ ઉપયોગ કરવાનો છે પર્પઝનો આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ આપેલો છે હી વર્ક હાર્ડ ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ કેના હેતુથી મહેનત કરે છે રેન્ક મેળવવા માટે પહેલો હી ટુ થી ઓકે ટુ એન ઓર્ડર ટુ એન ઓર્ડર દેટ સો દેટ વિથ ધ યુ ટુ તો હવે આપણે એન ઓર્ડર ટુમાં કરીએ તો ટુ કાઢશું હી વર્ક હાર્ડ ટુ કાઢ્યો આપણે ઇન ઓર્ડર ટુ મૂકી દીધો એમને એમ કાંઈ નથી કર્યો બાકી બાકીનો વાક્ય એમને એમ લખી નાખ્યો ટુ ગેટ ફર્સ્ટ રેન્ક ઇન ઓર્ડર ટુ ગેટ ફર્સ્ટ રેન્ક ટુ ને ઇનોર્ડર ટુ ફેરવાનો નિયમ એક જ છે અલગ નથી ટુ પછી નામ નથી આવતો યાદ રાખજો સીધો ક્રિયા આવશે અને બાકીના શબ્દો આવશે હવે આ વાક્યે વિધ વ્યુ ટુમાં જોઈએ આપણે હી વકડ હાર્ડ પછી આપણે ટુ કાઢવાનું કાં ઇનોર્ડર ટુ કાઢવાનું વિધ યુ ટુ લખી દેવાનું જ્યારે પણ વિધ વ્યુ ટુ લખશું આપણે જે ક્રિયા આપેલી હશે વબ હશે એમાં આઈએનજી મૂકવાનું તો ગેટ છે તો ગેટિંગ થશે વિથ ડબ્યુ ટુ ગેટિંગ ફાસ્ટ રેન્ક ક્લિયર છે વિથ ડબલ્યુ ટુમાં આઈ એનજી મૂકવાનું રહેશે વગમાં સ્ટુડન્ટ્સ હવે આપણે સો ધેટ ને ઇનોડેટમાં કેમ ચેન્જ કરવાનું છે જોઈએ આપણે એ વગ ડાઢ લખવાનું ટુ અથવા ઇનોવર ટુ કે વિથ ડબલ્યુ ટુ કાઢી નાખવાનું સો ધેટ મૂકવાનું ટુ કાઢશું ઇનોવર ટુ કાઢશું એટલે સો ધેટ લખવાનું પછી ધેટ આવે એટલે નામ આવે હી હોય તો હી લખવાનું શી હોય તો શી લખવાનું હવે આ પાસ ટેન્સમાં છે સેન્ટેન્સ વર્ડ લખ્યો એટલે કુડ લખવાનું કુડ અથવા વુડ હી કુડ ગેટ ફસ્ટ રેન્ક ક્લિયર છે એવી જ રીતે ઇન ઓર્ડર દેટનો વાક્ય બનાવવાનો છે હી વક્ડ હાર્ડ ટુ ઇન ઓર્ડર ટુ કાઢી નાખવાનો છે ધેટ આવ્યો એટલે હી આવશે પાછો કુડ અથવા વુડ જેવું હોય ગેટ ફસ્ટ રેન્ક ક્લિયર છે સ્ટુડન્ટ એ સમજવા માટે આપણે બીજું એક ઉદાહરણ જોઈ લઈએ હવે આપણે પ્રેઝન્ટ ટેન્સનું એક વાક્ય લખ્યું પહેલાં પાસ્ટ ટેન્સનો હતો હવે પ્રેઝન્ટ ટેન્સનો છે ઓમાં વર્ગ લખ્યો હતો મેં વોક્સ લખેલું છે સીમા વોક્સ ફાસ્ટ હવે સો દેટથી વાક્યો છે પહેલાં સો ધેટ શી કેન રીચ અર્લી એટ હોમ વોક્સ છે એટલે પ્રેઝન્ટ ટેન્સમાં આપણે કેન મૂક્યો છે એમાં કુડ લખ્યો હતો વર્ગમાં હવે આમાં આપણે ટુમાં ફેરવો શું જ્યારે સીમા વોક ફાસ્ટ સો ધેટ કાઢી નાખવાનું એની કે ટુ મૂકવાનું ટુ આવી ગયો એટલે સી કેન પણ નીકળી જાય એટલે સીધો વર્બ લખવાનો રીચ અર્લી એટ હોમ ક્લિયર છે સો દેટ કાઢશો એટલે ટુ આવશે ને સી ને કેન કે કુટ જે લખેલો એ કાઢી નાખવાનો ને બાકીના વબથી ઉપાડીને લખી દેવાનું રીચ અર્લી એટ હોમ હવે આ જ વાક્ય આપણે ઇન ઓર્ડર દેટમાં કેમ ફેરવાનો છે જોઈએ સીમા વોક્સ ફાસ્ટ હવે ટુ કાઢી નાખ્યો ને કે આપણે ઇન ઓર્ડર ધેટ મૂક્યો છે ઓર્ડર ધેટ દેટ આવે એટલે સીમાનું સી લખવાનું પ્રેઝન્ટ ટેન્સમાં છે વોક્સ એટલે આપણે કેન મૂકવાનું શી કેન રીચ અર્લી એટ હોમ ક્લિયર છે સ્ટુડન્ટ હવે આ વાક્ય વિદ વ્યુટ્યુબમાં જોઈએ આપણે હવે વિધુબમાં સીમા વોક્સ ફાસ્ટ એનો ઓર્ડર દરેક કાર્ડ નાખવાનો વિધ વ્યુ ટ્યુ લખવાનો શી નીકળી જાય કેન નીકળી જાય વબ છે રીચ એમાં એનજી મૂકવાનું વિધ વ્યુ ટ્યુબમાં જ્યારે પણ વબ આવે એમાં આ એનજી મૂકવાનું રીચિંગ અર્લી એટ હોમ ક્લિયર છે વિદ્યુટમાં તરત જ વબ માયનજી મૂકવાનું રહેશે હવે એનોડર ટુમાં જોઈએ તો સીમા વોક્સ ફાસ્ટ વિધુ કહેવાય ઇનોડર ટુ અને રીચ અર્લી એટ હોમ ક્લિયર છે બીજી વાત ઇઝ એમ આર અથવા પ્રેઝન્ટ ટેન્સ આપેલો હોય તો કેન અને ફ્યુચરની વાત કરીએ તો વિલ લખવાનો રહેશે વોઝ વર પાસ્ટ વર્બ લખેલો હોય તો કુડ લખવાનું રહેશે અથવા વુડ આપણે લખવાનું રહેશે એ આપણને યાદ રાખવાનું છે ઓકે સ્ટુડન્ટ હવે એક હજી એક્ઝામ્પલ જોઈ લઈએ મિતેશ વેન ટુ અમેરિકા ધ યુ ટુ અર્નિંગ મની હવે આમાં પહેલાં એક્ઝામ્પલ વિધ ટુ ટુથી છે આપણે એને સો દેટમાં કન્વર્ટ કરીએ મિત્તેસ વેન ટુ અમેરિકા પાસ્ટ ટેન્સનો છે વિધબ્યુ ટુ વિવ્યુ ટુ કાઢી નાખ્યો સો ધેટ મૂક્યો ધેટ આવે એટલે મિત્તેસ ટુ હી પાસ્ટમાં છે એટલે કુડ હી કુડ અર્ન મની આવી રીતે બીજું વાક્ય જોઈએ એનોર્ડર ટુનો છે મિત્તેસ વેન્ટ ટુ અમેરિકા સો ધેટ કાઢી નાખ્યો એનોર્ડર ટુ લખ્યો ટુ છે એટલે સીધો જવાબ મૂકવાનો અર્ન મની ટુ અર્ન મની હવે વાક્ય ઇનોર્ડર રેટમાં જોઈએ આપણે મિત્તેસ વેન ટુ અમેરિકા ઓર્ડર ટુ કાઢી નાખ્યો આપણે એની જગ્યાએ આપણે ઇન ઓર્ડર ધેટ મૂક્યો છે ઇન ઓર્ડર ઓફ દેટ ઇન ઓર્ડ ઓર દેટ આવે એટલે ના મિતેશનું હી લખવાનું પાસ્ટ ટેન્સમાં એટલે કુડ અર્ન મની સિમિલરલી ટુમાં કેમ કરવાનું મિતેશ વેન ટુ અમેરિકા ટુ અર્ન મની ક્લિયર છે સ્ટુડન્ટ હવે હવે બોર્ડ પેટર્નમાં આપણે કેમ સોલ્વ કરવાનો છે આપણે બોર્ડમાં પૂછાય તો કેવી રીતે સોલ્વ કરવાનું જોઈ લઈએ રાજન રેન ફાસ્ટ વિથ ધ વ્યૂ ટુ હવે રેન લખેલો છે પણ વિધ વ્યુ ટુ છે એટલે વોબ આપેલો છે કેચ તો કેચિંગ વિધ વ્યુ ટુ કેચિંગ ધ બસ રાજી ફાસ્ટ વિથ વ્યૂ ટુ કેચિંગ ધ બસ હવે બીજું વાક્ય જોઈએ ગીતા વેન્ટ ટુ દેલી પાસ્ટ ટેન્સનો છે વેન્ટ લખેલો છે સો દેટ સો દેટ શી કુડ સ્ટેડી શી કુડ સ્ટેડી હવે ત્રીજો વાક્ય જોઈએ રાહુલ વોક્સ વોક્સમાં જોઈએ પ્રેઝન્ટ ટેન્સનું છે એસ વોક્સ હાર્ડ ઇન ઓર્ડર ડેટ ઓકે તો રાહુલનું હિ લખવાનું ઇન ઓર્ડર ડેટ હી કેન અર્ન મની પ્રેઝન્ટ ટેન્સનો એટલે કેન મૂક્યો આપણે એ રીતે હવે આપણે ચોથો વાક્ય જોઈએ ઓકે મિતે મીત રિડ્યુસ ધ સ્પીડ વિથ ધ વ્યૂ ટુ વિથ ધ વ્યુ ટુ લખે છે અને પ્રેઝન્ટ ટેન્સનો વાક્ય છે પણ વિધ્યુમાં કોઈ ફેર નથી પડતો પણ એમાં આઈએનજી મૂકવાનું છે આપણે વિથ ધ વ્યુ ટુ અવોઇડિંગ ધ એક્સિડેન્ટ મીત રિડ્યુસ ધ સ્પીડ વિથ ધ વ્યુ ટુ અવોઇડિંગ ધ એક્સિડેન્ટ હવે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે તેમાં ખ્યાલ આવશે વધારે એમાં પ્રિયા લર્ન્સ કુકિંગ ઇન ઓર્ડર ટુ છે આપણે તે વર્બ લગાવવાનો રહેશે પ્રિયા લર્ન્સ કુકિંગ ઇન ઓર્ડર ટુ જોઈન હોટલ્સ અથવા ઇન ઓર્ડર ટુ ગેટ જોબ ઇન હોટલ્સ એ ગમે આપણે વાક્ય બનાવી શકીએ છીએ ઓકે હવે લાસ્ટ સેન્ટેન્સ જોઈ લઈએ આપણે પોલીસ વેન ટુ દેલી પાસ્ટ ટેન્સનો છે સો દેટ હવે પોલીસ દે કુડ કેચ ક્રિમિનલ્સ ક્લિયર છે સો દેટ દે કુડ કેચ ધ ક્રિમિનલ્સ સ્ટુડન્ટ્સ વિડિયો ખબર ના પડે તો બીજી વાર જોવાનું રિવાઇન્ડ કરીને વારંવાર તમને ખ્યાલ આવશે કેમ બોર્ડમાં આપણે સોલ્વ કરવાનો છે કેમ આ વાક્ય બનેલા છે હં અને એને લાઇક કરવાનો સબસ્ક્રાઈબ કરવાનો જે તમને નવા વિડીયો જોઈ શકો